આગળ વાત કરીએ તો અમદાવાદની અમદાવાદના પરિમલ વિસ્તારમાં આવેલ બાળકોની એપલ નામની હોસ્પિટલમાં લાગી આગ. પોતાના ફાયદા માટે નીતિ નિયમોને નેવી મૂકી ચલાવવામાં આવતું હતું. ફૂડ કેન્ટીનના સારવાર લઈ રહેલા નાના બાળકોનો થયો બચાવ. અમદાવાદમાં આગ લાગવાની સાસવારે ઘટનાઓ બનતી જ રહેતી હોય છે, જેમાં કોઈકના ભૂલની સજા કોઈકને મળતી હોય છે. આજ રોજ પરિમલ ગાર્ડન સામે આવેલ દેવ બિલ્ડિંગમાં એપલ બાળકોની હોસ્પિટલના ટેરેસ પર ગેસના બાટલા લીકેજ થતાં બનાવેલ શેડમાં એકાએક ભીષણ આગ લાગવા પામી હતી, જેને લીધે ટેરેસ ઉપર બનાવેલ શેડ તેમજ માલસામાન બળીને ખાખ થઈ જવા પામેલ લાગેલ. આગમાં ત્વરિત એક્શનના પરિણામે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી અને હોસ્પિટલમાં સારવાર માટે રખાયેલ બાળકોને ત્વરિત શિફ્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના પરિમલ ગાર્ડન પાસે આવેલ એપલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ બાળકોની હોસ્પિટલના ચોથા માળે ભીષણ આગ ફાટી નીકળતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બાળકો, વાલીઓ સહિત ડૉક્ટર સ્ટાફ કર્મચારીઓમાં ભારે અફડાતફડી અને નાસભાગ મચી જવા પામી હતી. આગમાં ફસાયેલ બાળકોને જોઈ થોડા સમય માટે તેમના વાલીઓના સ્વાસ્થ્ય અદ્ધર થઈ ગયા હતા અને જીવ બચાવવા મરણીયા બની બધા હાંફરા ફાંફરા દોડતા અને રોકોકર કરતા બચાવોની બૂમો પાડતા નજરે પડ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત અને અસરકારક કામગીરી કરી આગની જ્વારાઓ વચ્ચે ફસાયેલા બાળકો અને તેમના વાલીઓને બચાવી લીધા હતા અને સહી સલામત સ્થળે ખસેડાયા હતા. જો કે આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા મચી ગઈ હતી. આ અંગે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે શહેરના પરિમલ ગાર્ડન નજીક આવેલ એપલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ બાળકોની હોસ્પિટલના ચોથા માળે હોસ્પિટલની કેન્ટીનમાં ગેસ લીકેજના કારણે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં 5થી વધુ ફાયર ફાઈટરો સાથે ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. હોસ્પિટલની કેન્ટીનમાં ગેસનો બાટલો લીક થતાં આગ લાગવાની હોવાની વાત સામે આવી છે. આગ લાગી તે સમયે હોસ્પિટલમાં અંદાજિત 15 બાળકો સારવાર હેઠળ હતા. તમામ બાળકો, તેમના વાલીઓ અને સ્ટાફ કર્મચારીઓને સહી સલામત બહાર કાઢી લેવાયા હતા, જ્યારે બાળકોને સારવાર માટે હોસ્પિટલના અન્ય બ્રાન્ચમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત કરી ગણતરીના કલાકોમાં સમગ્ર આગ કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડની તપાસમાં હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની પૂરતી સુવિધા નહીં હોવાનું સામે આવ્યું હતું. બીજી બાજુ હોસ્પિટલમાં ચોથા માળે આ કેન્ટીન ચલાવવામાં આવી રહી હતી, જે ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું કોમ્પ્લેક્સના ચેરમેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરિમલ ગાર્ડન પાસેની એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ આસપાસના વિસ્તારોમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ પણ ઉલ્લેખનીય કામગીરી અદા કરીને તમામ દર્દીઓને સફળતાપૂર્વક બહાર કાઢી લીધા હતા. અન્યત્ર હોસ્પિટલમાં પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેના લીધે એક મોટી હોનારત થતાં અટકી હતી. કોની મહેરબાનીથી આવો છૂટો દોર અપાઈ રહ્યો છે? એસ્ટેટ વિભાગના કર્મચારીઓની મિલીભગતના સહારે ચાલી રહી છે આવી કેટલી હોસ્પિટલો વગેરે અનેક સવાલો પ્રજામાં ચર્ચાનો વિષય બનતા જોવા મળી રહેલ છે. આના સંદર્ભમાં જે આપ સ્ટેટમેન્ટ લેવા માંગો છો અથવા જે મારે કહેવાનું એટલું જ છે કે આગ કંઈ એવી સિરિયસ નહોતી. એ ખાલી જે એપલ હોસ્પિટલ દ્વારા જે અગાસીમાં શેડ બનાવ્યો હતો અને ત્યાં ઇલીગલ કેન્ટીન ચાલતી હતી, એમાં કંઈ આગ લાગી ને એના બદલે ખાલી શેડના પતરા જ બળી ગયા છે, ફાઇબર ગ્લાસ જ બળી ગયો છે, જ્યાં એટલે જેના લીધે આ ધુમાડા દૂર દૂર સુધી દેખાયા. અને એને ટોટલ અમારી ત્યાં જે જ્યારે બી આગ લાગી જેવી ખબર પડી એવી અમે અમારા પેશન્ટ્સ જે બી આખી હોસ્પિટલના પેશન્ટ, પોલીસની બી બહુ સારી એ હતી, દરેકના દરવાજે જઈને બધાને એને ઇવેક્યુએટ કર્યા. ઇવન એપલમાંથી બી બધા જ દર્દી સેફલી નીચે ઉતરી ગયા, કોઈને નુકસાન ન થયું, કોઈને વાળ વાંકો પણ નથી થયો. બીજું કે અમારી ત્યાં ફાયર સેફ્ટી નોર્મ્સ એટલા સરસ છે કે અમે વી યુઝ અવર ઓન ફાયર સેફ્ટી નોર્મ્સ કે એનાથી આગ બુઝાવી શકાય. જેવી આગ બુઝાવવાની અમને એ લાગી ક્ષતિ એટલે અમે તરત જ મારા સન ડૉક્ટર આદિત્ય એકને 2 મિનિટે એને ફાયર ટેન્ડરને ફોન એટલે ફાયર બ્રિગેડમાં ફોન કર્યો અને 10 જ મિનિટમાં ફાયર બ્રિગેડ વોઝ હિયર. અને જેવી ફાયર બ્રિગેડ આવી 10 થી 15 સેકન્ડમાં જ એ 15 મિનિટમાં સોરી 10 થી 15 મિનિટમાં જ એ આગ ઓલવાઈ ગઈ
અને આઈ થિંક એવરીથિંગ ઇઝ ફાઇન, પણ જે બી છે એને અમે એઝ અ ચેરમેન એ લોકોના સખત પગલાં લઈશું, બને તો એને પોલીસ ફરિયાદ બી કરીશું અને વીલ સી ટુ ઇટ કે આ ફરીથી આવી કોઈ ઇલીગલ એક્ટિવિટી ના થાય. બિલ્ડિંગના એસોસિએશનમાં એ લોકોનું એવું કહેવું હતું કે આ અમારી માલિકીનો છે, બિલ્ડરે અમને આપેલો છે, એટલે ડોક્ટર માણસ કહે એટલે અમે કોઈ દસ્તાવેજ માગતા નથી. કોઈ બી બિલ્ડિંગ વાળો કોઈ કહે આટલા મોટા ડોક્ટર હોય તો દસ્તાવેજ ના માગીએ, પણ એટલા માટે એમને એ જે શેડ એમને બનાવ્યો હતો એમને એ કહેવાથી બનાવ્યો હતો કે અમારા પેશન્ટના સગા આવે, કારણ કે પેડિયાટ્રિક હોસ્પિટલ હતી, અહીંયા રોડ પર બેસવાના બદલે ગરમીમાં ઉપર શેડ બાંધીને બેસે છે, એમના કપડાં સૂકવાય છે અને એ નાના મોટા ચા નાસ્તાનો માટે વ્યવસ્થા કરેલી હતી. હા, એટલે એ અમને ખબર નથી, એ અમારી માહિતી વારની વસ્તુ છે અને એના સખત પગલાં અમે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરીને દરેક જે બી એ જે છે એજન્સી કમ્પ્લેન કરીને અમે પગલાં લઈએ છીએ. શેડની કાયદેસરતા વિશે તપાસ કરવામાં આવી રહી છે અને શેડની નીચે જે કોમર્શિયલ કિચન કેન્ટીનના રૂપમાં વાપરવામાં આવતું હતું એ કેટલું ઓથેન્ટિક હતું એ અંગેની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો ચોથા માળ ઉપર શેડ પણ બનાવવાનો હતો અને ફાયર સેફ્ટીની જે વાત કરીએ તો ફાયર સેફ્ટીના કયા રૂલ્સ લાગુ પડે છે અને એમણે વ્યવસ્થા કરી છે? સેફ્ટીની વાત કરીએ તો લો રાઇઝ બિલ્ડિંગ છે, અહીંયા આગળ એક્સ ફાયર બિલ્ડિંગ સિસ્ટમની જરૂર નથી. અહીંયા આગળ જરૂર છે તો માત્ર પોર્ટેબલ એક્સ્ટિંગ્વિશર્સ અને એ એક્સ્ટિંગ્વિશર્સો ઉપર હતા, એ ઉપયોગમાં આવ્યા કે નહીં, કેટલા આવ્યા, એનો ઉપયોગ સકારાત્મક થયો કે નહીં, કેટલું ઇફેક્ટિવ રિઝલ્ટ મળ્યું એ એક અલગ આગળ તપાસો વિશે છે કે અમારા આવતા પહેલાં જે એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ એ લોકોએ લગભગ 4-5 સીઓટો એક્સ્ટિંગ્વિશર્સ વાપર્યા છે અને 2 પાવડર બેઝ એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કર્યો છે. એ એક્સ્ટિંગ્વિશર્સ ઇફેક્ટિવ રિઝલ્ટ એક કોમન મેન વાપરે અને એક ટેકનિકલ માણસ વાપરે એમાં પણ ફરક હોય છે અને જગ્યાના લોકેશન ઉપર પણ આધારિત હોય છે કે કન્ફાઈન્ડ સ્પેસ હોય, અંધાર સ્પેસ હોય તો એમાં એક્સ્ટિંગ્વિશરની અસર અલગ થતી હોય છે અને તમે ખુલ્લા સ્પેસમાં વાપરો તો એક્સ્ટિંગ્વિશરની અસર અલગ થતી હોય છે. આ તમામ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને એ આપણે વપરાશ નક્કી કરવામાં આવશે. સર, આ ઘટનાને જોતા હવે ફાયર વિભાગની આગળની શું કાર્યવાહી થશે? જ્યાં સુધી ડિપાર્ટમેન્ટને તાલુકા છે ત્યાં સુધી એસએન ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને આ જગ્યાનો જે વપરાશ કરવામાં આવ્યો છે તો એની ઓક્યુપન્સી પ્રમાણે સ્પેસ ખુલ્લા માર્જિન મુજબ મૂકવામાં આવેલી છે કે નહીં, અથવા કન્જસ્ટેડ કેટલું કર્યું છે એની ચોક્કસ માપણી નોંધણી કરી અને જો એ માર્જિનને અંદરનું કન્સ્ટ્રક્શન હશે તો એ ખોલાવવા માટે ખાતા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સર, આ ઘટનાને જોતા આ કાયદાકીય રીતે ચાલતી હોસ્પિટલ કહી શકાય? હું ફાયર સેફ્ટીનો અભિપ્રાય આપી શકું, ફાયર સેફ્ટી સિવાયનો અભિપ્રાય આપવાનો જે આપણે મારા પરવ્યુમાં, બાકીના ઘણા બધા ડિપાર્ટમેન્ટની કન્સર્ન આમાં લેવાથી હોય છે, હેલ્થ ડિપાર્ટમેન્ટની કન્સર્ન લેવામાં આવે છે, એસેટ ડિપાર્ટમેન્ટની લેવામાં આવે છે, જે આ કોમર્શિયલ કિચન કરેલું છે તો એમાં કોમર્શિયલ કિચન પ્રમાણે એનું ફૂડ એન્ડ સેફ્ટીનું લાયસન્સ મેળવવામાં આવ્યું છે કે નહીં એ અંગેની તપાસ કરવામાં આવતી હોય છે. એટલે બધા ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું સંકલન કરીને જે જરૂરી મંજૂરીઓ છે એ લેવામાં આવી છે કે નહીં. કિંજલ સિકારી સાથે હિના મંસૂરી, ZHTV અમદાવાદ.